नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय संस्कृत एमां आजे आपणे शुरुआत करवाना छे। जे धोरण 8 नुं आपणुं पाठ्यपुस्तक छे एमां प्रथम वंदना नामनुं जे एकम छे एना विषयनो आजे आपणे अभ्यास करीशुं कि वंदना, वंदन करवुं, प्रणाम करवुं एवो एनो अर्थ थाय छे। तो अहीं आपणने पाठना शरूआतमां ज एटले के आरंभमां ज विद्यानी देवी एवी अधिष्ठात्री सरस्वती देवीने वंदन करवामां आव्युं छे। के अहीं एक रीते आपणे जे देवी छे ए आपणे ज्ञाननी देवी छे, तो आपणने ए ज्ञान आपे एवी भावनाथी आपणे आजे सरस्वती देवी छे एनी पहेला ज आपणने प्रार्थना करवामां आवी छे। तो एमां केटलाक श्लोको छे तो एने आपणे समजवानो प्रयत्न करीशुं। पहला श्लोक छे, जय जय हे भगवती शूर भारती तव चरणो प्रणमामः, नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। तो आपणे एनो आपणे शब्दशः अनुवाद समझिए। तो अहीं विद्यार्थी मित्रों जे शब्द छे ए आड़ावड़ा आपेला छे, कारण के आ जे श्लोक छे एनुं बंधारण जळवाई रहे एना माटे। तो पहला आपणे शब्द लेवानो छे हे भगवती, कयो लेवानो छे हे भगवती, एटले के हे भगवती सूर भारती, एटले के हे भगवती सरस्वती, जय जय हे एटले के तारी जय हो जय हो। तो पहली लीटीनो अनुवाद शू थाय छे के हे भगवती सरस्वती तारी जय हो तारी जय हो। बीजू चरण छे तव चरणों प्रणामम, एटले के चरणों एटले के बहुवचनमां छे के तव एटले के तारा चरणोंने प्रणाम करीए छीए, बराबर। तो अहीं प्रणामम એટલે કે બહુવચનમાં છે, અમે બધા સાથે મળીને તમને પ્રણામ કરીએ છીએ। તો આ મહ એ રૂપ છે, બરાબર, બહુવચનનું। ત્યાર પછી નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી, એટલે કે નાદ બ્રહ્મથી યુક્ત અને વાગીશ્વરી એટલે કે વાણીની દેવી। કે ત્રીજા ચરણમાં કહ્યું છે કે હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તવ તે શરણમ તે ગચ્છામહ, એટલે કે તવ તે એટલે કે તારા, અને અહીં પણ તવ છે એનો અર્થ થાય છે તારા। તો તારા શરણમાં ગચ્છામહ એટલે કે જઈએ છીએ। ફરીથી આપણે એનું અનુવાદ જોઈ લઈએ કે હે ભગવતી સરસ્વતી તારી જય હો તારી જય હો, તારા ચરણોને પ્રણામ કરીએ છીએ, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારી જય હો, અમે તારા શરણોમાં જઈએ છીએ। બીજો શ્લોક છે, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા। તો જોઈએ, પહેલો શબ્દ લેવાનો છે શરણ્યા, એટલે કે શરણ કે રક્ષણ કરનારી। કેવી છે દેવી સરસ્વતી? શરણ કે રક્ષણ કરનારી, કે આપણી રક્ષા કરનારી એવી દેવી સરસ્વતી છે। ત્યાર પછી કહ્યું છે ત્રિભુવન ધન્યા, એટલે કે ત્રણેય ભુવનો એટલે કે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકમાં ધન્યવાદને પાત્ર છે એવી આ સરસ્વતી દેવી છે। શૂરમુનિ વંદિત ચરણા, એટલે કે સુર એટલે કે દેવો અને મુનિ એટલે કે ઋષિ મુનિઓ, વંદિત ચરણા એટલે કે જેના ચરણોને વંદન કરે છે।
કે જે દેવો અને ઋષિમુનિઓ છે એ પણ તારા ચરણોને વંદન કરે છે. ત્યાર પછી કહ્યું છે નવરસ, એટલે કે નવરસોને કારણે, કે નવરસોનું મહત્ત્વ ક્યાં આગળ છે તો સાહિત્યમના કાવ્યશાસ્ત્ર શાસ્ત્ર નામનો ગ્રંથ છે એમાં નવરસોનું મહત્ત્વ સમજાવેલું છે. તો એમાં પહેલો રસ છે શૃંગાર, ત્યાર પછી વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, વિભત્સ્ય અને રુદ્ર અને શાંત. એ કાવ્યોમાં આ બધા જે રંગો છે એનું મહત્ત્વ ખૂબ રહેલું છે. એવું જ મહત્ત્વ આજે દેવી સરસ્વતી છે એને કારણે કેવું છે, મધુર છે. તો અહીં કહ્યું છે નવરસ મધુરા, એટલે કે આજે શૃંગાર વીર કરુણ એવા બધા જે રસો છે એના કારણે કેવી છે, મધુર છે. કવિતા મુખરા, એટલે કે બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા છે. મુખરા એટલે કે વાચાળ અથવા તો બોલકી એવી કવિતા જેવી છે. ત્યાર પછી કહ્યું છે સ્મિત રુચિ રુચિરા ભરાણામ, એટલે કે સ્મિતની કાંતિને લીધે. સ્મિત એટલે એનો અર્થ શું લેવાનો છે, સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. તો છેલ્લી પંક્તિનું અનુવાદ થાય છે કે સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. ફરીથી આપણે એનો અનુવાદ જોઈ લેવાનો છે. તો પહેલા શબ્દ અહીંથી લેવાનો છે કે હે દેવી તું શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો ઋષિમુનિઓ જેના ચરણોને વંદન કરે છે એવી નવ રસોને કારણે મધુર અને બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિત કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. તો અહીં સરસ મજાની સરસ્વતી દેવી છે એનું જે મુખ પર હાસ્ય છે એને લીધે એ કેવી લાગે છે, જાણે કે હાસ્ય કરતી હોય અને એના જે આભૂષણો વડે એની જે કાંતિ છે એ જાણે કે પ્રકાશમય થાય છે એવું અહીં, કે એનાથી એ જે આભૂષણોવાળી છે એવું કહેવામાં આવ્યું છે. તો આ પ્રમાણે આપણને પ્રથમ બે શ્લોકમાં આપણે જોયું કે શું જોઈ ગયા, કે જે સરસ્વતી જેવી છે એને હંમેશા જય હો, જય જયકાર હો, અને એને આપણે ચરણોમાં અમે વંદન કરીએ છીએ, તારા શરણોમાં આવીએ છીએ એવું કહેવામાં આવ્યું છે. જ્યારે બીજા શ્લોકમાં સર્વને રક્ષણ આપનાર ત્રણેય ભુવનના જે ઋષિમુનિઓ છે એ તારા ચરણોમાં શું કરે છે, વંદન કરે છે. અને વધારે શબ્દોથી યુક્ત જાણે કે કવિતા જેવી લાગે અને એને સ્મિતને કારણે એ સુંદર આભૂષણોવાળી શોભે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે વંદનાના બે શ્લોકો જોઈ ગયા. તમારે આ જે બંને શ્લોકો છે એ તમારે સુંદર અક્ષરે લખવાનું છે અને એની નીચે અનુવાદ તમારે લખવાનું છે અને એક તમારે મોડે પણ કરવાનું છે. હું હોમવર્કમાં જે ફોટા મોકલાવીશ એમાંથી તમારે જોઈને લખવાનું છે. આભાર.